जय हिंद। तो आजना वीडियो नी अंदर आपणे खास चर्चा करवानी छे अवरोधोना श्रेणी जोड़ण अने समांतर जोड़ण आधारित केटलाक दाखलाओ। परंतु विद्यार्थी मित्रों, लास्ट वीडियो लेक्चर नी अंदर एवा घणा बधा दाखलाओ आपणे शीखी गया छीए। तो आजना आ वीडियो नी अंदर आपणे फक्त थोड़ाक दाखलाओ जोईशुं अने केटलीक थियरीओ जोईशुं जेने आधारित आपणे घणी बधी माहितीઓ मेळवी शकीए। जेम के कोईपण विद्युत प्रवाह पसार थतो होय कोई तारमांथी, तो ये तार माथी जरे विद्युत प्रवाह पसार थाय छे तो एना द्वारा केटली ऊर्जा उत्पन्न थाय छे अने ए ऊर्जा कया स्वरूपे उत्पन्न थाय छे तेमज तेनी साथे केटलो पावर संकळायेलो छे, आ दरेके दरेक विषयनी माहिती आपणे आ वीडियोनी अंदर शीखीशुं। तो आशा राखू छूं कि आ वीडियोने तमे अंत सुधी जोजो। चलो, तो अहीं तमने दाखलानी रकम आपी छे। रकममां कीधुं छे स्वाध्याय 10 नो दाखलो छे, 176 ओमना केटला अवरोधोने समांतर जोड़ाणमां जोड़वामां आवे के जेथी 220 वोल्टनी लाइनमां 5 एम्पियरनो विद्युत प्रवाह वहे। એટલે તમને અહીંયા શું પૂછ્યું છે ખાસ ધ્યાન રાખજો, અહીં તમને પૂછવામાં આવ્યું છે તમારે અવરોધ કેટલા જોડવાના છે। અત્યાર સુધી આપણને અવરોધની સંખ્યા આપી દેતા હતા, પરંતુ હવે આપણને અવરોધની સંખ્યા આપી નથી, એટલે ખાસ ધ્યાન રાખજો। તો પહેલા તો આપણે ડેટા લખી દઈએ કે કઈ કઈ વસ્તુ આપેલી છે। તો 176 ઓમ ના અવરોધો એટલે શું આપ્યું છે આર, ઓકે, કેટલા આપ્યા છે 176 ઓમ। એ અવરોધોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે। હવે આપણને ખબર તો છે કે ભાઈ સમાંતર જોડાણની અંદર જોડીએ છીએ ત્યારે શું થાય, તો કે સમાંતર જોડાણની અંદર જોડવામાં આવે ત્યારે અવરોધની કિંમત નાના અવરોધ કરતાં પણ નાની મળે છે। તો આપણે પહેલા અહીંયા ધારવું પડશે, ધારો કે એન અવરોધોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે, હવે આપણને ખબર તો પડી ગઈ કે એન અવરોધને આપણે જોડી દીધા, માટે હવે એનું શું ધારવું પડશે, સમતુલ્ય ધારવું પડશે। એટલે હું ધારી લઉં છું કે અને તેનો સમતુલ્ય અવરોધ આર ડેશ છે। કેટલો છે આર ડેશ? ચાલો, હવે આપણે જ્યારે થિયરી શીખ્યા હતા ત્યારે મેં કીધેલું હતું કે જ્યારે પણ સમાંતર જોડાણમાં જોડવામાં આવે અને દરેકે દરેક અવરોધની સંખ્યા અવરોધની કિંમત એક સરખી હોય ત્યારે સમતુલ્ય અવરોધ કેટલો થઈ જાય, એનમાં ભાગનો થઈ જાય। એટલે કે જેટલા તમે અવરોધો જોડ્યા છે તેટલા ભાગનો એ બની જાય છે। તો આના પરથી આપણે સમતુલ્ય અવરોધ શું લખી શકીએ, આર ડેશ બરાબર આપણો અવરોધ જે છે, અવરોધ તે કેટલો આપ્યો છે 176 આપ્યો છે, એટલે 176 ડિવાઈડ બાય કેટલા આવશે એન આવશે, ક્લિયર છે? એટલે 176 ભાગ્યા એન થશે સમતુલ્ય અવરોધ, ક્લિયર છે? ચાલો, હવે નેક્સ્ટ બીજી કઈ વસ્તુ આપી છે કે સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે જેથી 220 વોલ્ટ, વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વી, કેટલો આપ્યો છે 220 વોલ્ટ, ક્લિયર છે? ત્યાર પછી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે, વિદ્યુત પ્રવાહ એટલે આઈ, કેટલો આપ્યો છે 5 એમ્પિયર। તો આટલી વસ્તુ તમને આપી છે તો તમને સરળતાથી ખ્યાલ આવી જાય કે અહીંયા આપણે કયું સૂત્ર વાપરી શકીએ, એક જ સૂત્ર છે આપણી પાસે, કયું, ઓમનો નિયમ છે, કયું, વી ઇઝ ઇક્વલ ટુ આયર। ચાલો, તો એ સૂત્રનો યુઝ કરીએ, તો લખીએ ઓમના નિયમ મુજબ શું લખાશે, વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર ડેશ। હવે આર ડેશ શા માટે લખવું પડ્યું, સમતુલ્ય અવરોધ આપણે અહીંયા ધ્યાનમાં લેવો પડશે એટલા માટે, ખાસ ધ્યાન રાખજો। ચાલો, તો વીની કિંમત આપણી પાસે છે, કેટલી છે વીની કિંમત, તો અહીં લખી જજો 220 વોલ્ટ, તો એ મૂકી દઈએ 220। આઈની કિંમત કેટલી છે, આઈની કિંમત આપણને આપીએ છીએ જુઓ 5 એમ્પિયર છે, તો આઈની કિંમત મૂકી દઈએ 5। આર ડેશ આપણે ઓલરેડી લાવ્યા, કેટલું લાવ્યા 176, ક્લિયર છે? તો અહીંયા લખી દઈએ ઇન્ટુ 176 ડિવાઈડ બાય એન। હવે સરળ છે, તમને આવડે છે સિમ્પલ મેથેમેટિક્સ, ક્યાં એન છે તે ક્યાં ગુણાઈ જશે, આ બાજુ ગુણાઈ જશે, અને 220 ક્યાં આવી જશે, છેદમાં આવી જશે, માટે એન બરાબર 5 ગુણ્યા 176 ડિવાઈડ બાય 220, ક્લિયર થઈ ગયું? આઈડિયા આવે છે કે નથી આવતો, આવે છે? ચાલો, હવે તમને ઘણીવાર ભાગ ઉડાડવામાં તકલીફ પડે, ટેન્શન નહીં લેવાનું, જોઈ લેજો અહીંયા એકદમ સરળ સિમ્પલ ટ્રીક આપું, 5 ગુણ્યા 176 ડિવાઈડ બાય, હવે આ 220 છે, ઓકે, તો એને આપણે ભાગ પાડી દઈએ 22 ગુણ્યા 10,
लखी शकीए इजीली। तो हवे जो आनो भाग उड़ाड़ो तो केटला थशे, अहींया 5 2 10 એટલે 2 આવશે। હવે 176 ભાગ્યા તમે 22 કરશો ને તો એનો ભાગ ઉડશે 8 વડે, બરાબર। મને તો ઘડિયા મોડે છે પણ તમને ઘડિયા મોડે નહીં હોય તો મોડે કરી દેજો, બરાબર। 176 ડિવાઇડ બાય 22 કરશો તો એનો જવાબ 8 આવશે। તો અહીંયા 2 ચોક 8 તો n બરાબર કેટલા આવશે 4। તો આ n બરાબર 4 મળ્યા એનો મતલબ શું થયો કે આપણે 4 અવરોધોને સેમાં જોડવા પડશે, સમાંતર જોડાણમાં, કે જેથી આપણે 220 વોલ્ટની લાઇનમાં 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો આ રીતના આપણો દાખલો પૈતો હોય એટલે લખી દેવાનું, આમ 176 ઓહ્મના 4 અવરોધોને સમાંતર જોડાણમાં 220 વોલ્ટની લાઇનમાં જોડતા 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થશે છે। સિમ્પલ, તો આનો સ્ક્રીનશોટ પાડી દેજો અને લખી દેજો તો ઈઝી રહેશે। ચાલો નેક્સ્ટ આપણે જઈએ આગળ। તો નેક્સ્ટ છે ખાલી જગ્યા। એમ તો ખાલી જગ્યા હું નથી કરાવતો, તમને જાતે આપું છું, પણ આ વિડીયોની અંદર થોડીક બહુ મસ્ત એકદમ ટ્વિસ્ટેડ ખાલી જગ્યા પૂછી છે, તમારા લેવલે થોડીક આ ટ્વિસ્ટેડ છે પણ ઈઝી છે। તો તમને શું આપ્યું છે ખાલી જગ્યામાં? તો ખાલી જગ્યામાં કીધું છે કે આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડાઓ કરવામાં આવે છે। કેટલા ટુકડાઓ કરવામાં આવે છે? 5। એટલે તમને ધારો કે આવો કોઈ તાર આપ્યો છે, હું અહીંયા તાર દોરું છું, એમ તો મારું ડ્રોઈંગ એટલું સારું નથી પણ જોઈ લેજો, આ રીતના એક એકદમ સિમ્પલ તાર આપેલો છે, એના કેટલા ટુકડા કરવાના છે? 5। તો અહીંયા હું 5 ટુકડા કરી દઉં છું, આ 1 2 3 4 ને 5 સમાન ટુકડા છે। સમાન ટુકડાને કારણે શું થશે કે ઓવરઓલ અવરોધ જે છે તે આર છે, પરંતુ હું જ્યારે એના સમાન ટુકડા કરું તો સમાન ટુકડા કરવાને કારણે શું થશે, એનું આડછેદ તો એક સરખું જ રહેવાનું છે, ઓકે। અને અહીંયા આગળ સરખી લંબાઈથી ટુકડા કરીશ એટલે એલ બાય 5 થશે ટોટલ। એટલે ટૂંકમાં કહીએ તો આનો જે અવરોધ છે તે કેટલો થશે? એક ટુકડાનો અવરોધ બરાબર આર બાય 5, ક્લિયર। એટલે જેટલા તમે ટુકડા કરશો તેટલો અવરોધ ડિવાઈડ થશે, ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। ચાલો પછી શું કરવાનું છે? પાછું આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે તો જોડાણનો પરિણામી અવરોધ આર ડેશ હોય। એટલે જ્યારે તમે એને શું કરો છો, સમાંતરમાં જોડો છો, અને સમાંતરમાં જોડો ત્યારે એનો પરિણામી અવરોધ કેટલો આપેલો છે? આર ડેશ। તો પહેલાં તો અહીંયા લખી દઈએ કે અહીં દરેક ટુકડાને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે, ક્લિયર। ચાલો સમાંતરમાં જોડીએ માટે 1/r' ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 પ્લસ 1/r4 પ્લસ 1/r5, ક્લિયર। હવે ચાલો r1 r2 r3 r4 ને r5 આ બધું જ જે આપણે ધ્યાનમાં લઈએ તો એમાં r1 r2 r3 r4 ને r5 ની કિંમત કેટલી આવશે? સેમ જ આવશે, કેટલી આવશે? r/5, કારણ કે દરેકનો અવરોધ કેવો છે? સરખો જ છે। તો આના પરથી હું ડાયરેક્ટ લખું તો ચાલે કે 1/r' ઇઝ ઇક્વલ ટુ 5 × 1/r છે, ઇઝી। ચાલો હવે આ જે અવરોધ છે તે આર છે, અને અહીંયા પણ આર લીધો છે એટલા માટે હું એક કામ કરી દઉં, આને આર ડેશ કહી દઉં, તો તમને સરળ રહીને આને આપણે આર ડબલ ડેશ નામ આપી દઈએ, ક્લિયર છે? એમ તો તમે કંઈ પણ કહો ચાલે, પણ આપણે આર ડબલ ડેશને આર ડેશ કહી દઈએ કે જેથી તમને ઇઝી સરળ રહે। ચાલો આર ડેશની કિંમત કેટલી છે? r/5 છે, તો 1/r" ઇઝ ઇક્વલ ટુ 5 × 1/r/5। ચાલો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે, માટે શું થશે? 1/r" ઇઝ ઇક્વલ ટુ 5 × 5 એટલે 25 બાય r, ક્લિયર છે। હવે ખાસ ધ્યાનથી જોજો, તમને રકમની અંદર શું કીધું છે કે આરના છેદમાં આર ડેશ શોધવાનું છે, આરના છેદમાં આર ડેશ, એ લોકોએ આર ડેશ એટલે ડબલ ડેશને આર ડેશ કીધું છે, ઓકે, એટલે બહુ ગભરાશો નહીં। તો આર છે તે આપણે ફક્ત ક્યાં લઈ જવાના? એક પાસે લઈ જવાના, તો શું થશે? માટે આરના છેદમાં r" બરાબર 25, તો આ તમારો સિમ્પલ આન્સર આવી ગયો, ક્લિયર છે।
तो तमे आ पण तमारा नोटबुक नी अंदर लखी देजो अने स्क्रीनशॉट पाड़ी दो एटले तमने सरळताथी ख्याल आवी जाय। तो नेक्स्ट दाखलानी शुरुआत करिए। नेक्स्ट दाखलो जे छे तेनी अंदर आपणे खास ध्यानथी जोवानुं छे के तमने 100 ओमनो विद्युत बल्ब एटले अहींया विद्युत बल्बनो अवरोध आपेलो छे એટલે આપણે એને R1 કહી દઈએ। તો R1 બરાબર કેટલા આપેલા છે આપણને 100 ઓમ। ઓકે, ત્યાર પછી 50 ઓમ અવરોધવાળું ટોસ્ટર એટલે R2 આપેલા છે તમને 50 ઓમ। ત્યાર પછી 500 ઓમ અવરોધવાળું વોટર ફિલ્ટર એટલે R3 કેટલા આપેલા છે 500 ઓમ। ઓકે, દરેકે દરેકને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે। 220 વોલ્ટ એટલે શું આપ્યું? V 220 વોલ્ટ। क्लियर, प्राप्ति स्थान साथे जोड़ेलू छे। जो ते प्राप्ति स्थान साथे विद्युत इस्त्री जोड़ता ते त्रणे साधनों द्वारा खेंचा तो कुल प्रवाह जेटलो ज प्रवाह खेंचतु होय। एटले विद्युत इस्त्री जे छे ते केटलो प्रवाह खेंचे छे? आ त्रण द्वारा जेटलो प्रवाह खेंचाय छे तेटलो ज प्रवाह ए पोते खेंचे छे, एवुं तमने आपी दीधुं छे। हवे एवुं कीधुं छे के इस्त्रीनो अवरोधक केटलो हशे? इस्त्री जे छे तेनो अवरोधक एटले आर, इस्त्रीनो અવરોધ કેટલો હશે તે તમારે શોધવાનું છે, તથા તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો। એટલે કે તમને અહીં વિદ્યુત પ્રવાહ શોધવા કહી દીધો છે, વિદ્યુત પ્રવાહ એટલે I। ક્લિયર છે? તો પહેલામાં પહેલાં તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને દાખલાની અંદર ગણતરીમાં શું કીધેલું છે કે ભાઈ આ લોકો જેટલો જ વિદ્યુત પ્રવાહ ખેંચે તો એ ક્યારે ખેંચી શકે? જ્યારે આ ત્રણે ત્રણનો સમતુલ્ય અવરોધ હોય તેના જેટલો જ અવરોધ જો ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો હોય તો જ આ વસ્તુ શક્ય બની શકે, એના સિવાય શક્ય બની શકતું નથી। તો એટલા માટે આપણે શું કરીએ, તો ધ્યાનથી જોજો કે હું શું કરું છું કે અહીં આ ત્રણે ત્રણ છે તેને આપણે સમાંતર જોડાણની અંદર ધારી લઈશું। કેમ સમાંતર? તો કે આપણા ઘરની અંદર જે પણ જોડાણ કરવામાં આવે છે તે હંમેશા સમાંતર જોડાણ કરવામાં આવે। કયું જોડાણ કરવામાં આવે? સમાંતર। એટલે અહીં લખી દઈએ, અહીં ત્રણે એપરેટસ, બરાબર, ત્રણે ત્રણ એપરેટસ છે, ત્રણે પદાર્થો ને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે। ઓકે, ક્લિયર છે? ત્રણે ત્રણ ઇક્વિપમેન્ટ છે તેને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે, માટે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3। ચાલો 1/R1, R1ની વેલ્યુ કેટલી થશે? 100 થશે, એટલે અહીંયા મૂકી દઈએ 100 પ્લસ 1/R2 એટલે કેટલા આવશે? 50 પ્લસ 1/R3 કેટલા આવશે? 1/500। ચાલો તો લસા કેટલો આવશે? 500 આવશે। ચાલો તો આને કેટલા વડે ગુણી કાઢીએ? 5 વડે, આને 10 વડે, અને આને 1 વડે, તો કેટલા થશે? 5 વત્તા 10 વત્તા 1। ક્લિયર છે? એટલે 1/ કેટલા થશે? R થશે, માટે 1/R ઇઝ ઇક્વલ ટુ, ચાલો 10 વત્તા 5 એટલે 15 15 ને 1 16, એટલે 16ના છેદમાં કેટલા થશે? 500 થશે। ક્લિયર છે? ચાલો તો આના પરથી આપણે લખી દઈએ કે ભાઈ ટોટલ કેટલું આવે છે, માટે R બરાબર 500ના છેદમાં 16, એટલે 500 છેદમાં 16 લખી શકીએ। ઇઝી છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી દેવાની। ચાલો તો હવે આનો ભાગાકાર કરીએ, તો ભાગાકાર કેટલો થશે? તો 2 વડે ઉડાડો તો 250 ભાગ્યા કેટલા થઈ જશે? 8 થશે। હજુ પણ 2 વડે ઉડી શકે છે, કેટલા આવશે? 125 ભાગ્યા 4। ક્લિયર? ચાલો તો આનો ભાગાકાર કરશો આગળ, તો તમને જે પણ આન્સર મળે તે લખી દેજો। આપણે અહીંયા અટકાવીએ છીએ આ આન્સર કે ભાઈ આટલા ઓમ, 125ના છેદમાં 4 ઓમ। નેક્સ્ટ આપણને કીધેલું છે કુલ પ્રવાહ શોધો, તો લખીએ વહેતો પ્રવાહ। ચાલો તો એ પ્રવાહ શોધવા માટેનું સૂત્ર કયું છે? વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર, તો આઈ બરાબર શું લખાશે? V ના છેદમાં R લખાશે। ક્લિયર? ચાલો તો V ના છેદમાં R પરથી શું લખી શકીએ? V, તો V ની કિંમત આપણને આપી છે, કેટલી છે? 220। ક્લિયર? એટલે અહીંયા આવશે 220 છેદમાં R, આર એટલે આપણો કેટલો આવશે? 125 છેદમાં 4। તો 4 ક્યાં જતો રહેશે? ઉપર જતો રહેશે, એટલે 220 ભાગ્યા 125 ગુણ્યા કેટલું થશે? 4 થશે। ચાલો
હવે આનો 5 વડે ભાગ ઉડાડીએ તો 5 વડે ભાગ ઉડાડીએ તો શું થશે 5 વડે ઉડાડીએ તો એકદમ સરળ આનું 44 આવશે અને આનો 5 વડે ઉડાડો તો 25 આવશે ક્લિયર બીજો કોઈ ભાગ ઉડે તેવું લાગતું નથી તો આનું ટોટલ લખી દઈએ 4 ચોક 16 6 વધી 1 4 ચોક 16 ને 1 17 176 છેદમાં 25 ક્લિયર છે આઈડિયા આવી ગયો તો આ આઈ જે છે તે શું આવશે એમ્પિયર એટલે આઈની કિંમત આવી ગઈ એમ્પિયર ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી મૂકવાનું કોઈ પણ ડાઉટ છે આમાં નથી ને તો આ રીતના તમારી કિંમત આવી ગઈ તમે આનો આગળ ભાગ ઉડાડો તો પણ ચાલે ન ઉડાડો તો પણ ચાલે ચાલો નેક્સ્ટ દાખલા પર આગળ વધીએ ચલો નેક્સ્ટ દાખલો શું આપ્યો છે નેક્સ્ટ દાખલાની અંદર 2 ઓમ 3 ઓમ 6 ઓમના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી તમારો આન્સર જે છે એટલે કે પરિણામી અવરોધ છે તે કેટલો મળે 4 ઓમ અને 1 ઓમ મળે તો અહીં તમને પોસિબિલિટી બતાવું તો ભાઈ પોસિબિલિટી પહેલી બે તો તમને ખ્યાલ જ છે કે ભાઈ કાં તો હું શ્રેણીમાં જોડીશ કાં સમાંતરમાં જોડીશ પણ એના સિવાય એક પોસિબિલિટી આવી પણ હોઈ શકે ધારો કે કોઈ બે અવરોધ લઉં છું એ બે અવરોધને હું સમાંતર લઉં ધારો કે એક લઉં છું 3 અને એક લઉં છું 6 ઓમ એને સમાંતરમાં કોની સાથે આની સાથે અને આની સાથે શેમાં લઈ લઉં શ્રેણીમાં એટલે અહીંયા કેટલા લખાશે 2 ઓમ લખાશે ચાલો તો આ રીતનું છે આપણું તો હવે એની અંદર શું થશે તે ધ્યાનથી જોજો તો કે ભાઈ 3 ઓમ અને 6 ઓમના અવરોધ છે બરાબર તો લખીએ અહીં 3 ઓમ અને 6 ઓમના અવરોધો સમાંતર જોડાણમાં છે ક્લિયર સમાંતર જોડાણમાં છે તો સમાંતર જોડાણમાં હોય માટે 1 અપોન આર ડેશ બરાબર શું લખાશે 1 અપોન આર 1 પ્લસ 1 અપોન આર 2 તો 1 અપોન આર 1 એટલે 3 1 અપોન આર 2 એટલે 6 ચાલો લસાઅ કેટલો આવશે 6 આવશે તો આને કેટલા વડે ગુણવું પડશે 2 વડે ગુણવું પડે ક્લિયર તો 2 એકા 2 પ્લસ 1 એટલે કેટલું થશે 3 ના છેદમાં 6 થશે એટલે 1 અપોન આર ડેશ માટે આર ડેશ બરાબર કેટલા થશે 6 ના છેદમાં 3 તો આર ડેશ બરાબર કેટલા આવશે 2 ઓમ એટલે આ બેનો સમતુલ્ય આપણને મળી ગયો કેટલો 2 ઓમ ચાલો હવે એ કોની સાથે 2 ઓમ સાથે કેમાં છે શ્રેણીમાં છે તો અહીંયા લખી દઈએ જે 2 ઓમના અવરોધ સાથે શ્રેણી જોડાણમાં છે કયામાં છે શ્રેણી જોડાણમાં છે માટે આર ડબલ ડેશ બરાબર આર ડેશ પ્લસ 2 તો આર ડેશ એટલે 2 2 વત્તા 2 એટલે કેટલા થશે 4 ઓમ થશે ચાલો એટલે આર ડબલ ડેશ થઈ ગયું ક્લિયર એટલે આર ડેશ બરાબર આર ડબલ ડેશ કેટલા આવ્યા 4 ઓમ આવી ગયા ચાલો સેકન્ડ વન બી બીમાં શું લેવું શું કહીશું 2 3 6 તે બંને બધાને આપણે એક કામ કરીએ સમાંતરમાં જોડી દઈએ ઓકે ચાલો તો સમાંતરમાં 2 આ 3 ને આ 6 જોડી દીધા તો લખી દઈએ કે અહીં 2 ઓમ 3 ઓમ અને 6 ઓમના અવરોધો સમાંતર જોડાણમાં છે માટે 1 અપન આર ઇઝ ઇક્વલ ટુ 1 અપન આર 1 પ્લસ 1 અપન આર 2 પ્લસ 1 અપન આર 3 થઈ જશે ચાલો તો હવે આના પરથી શું થશે તો કે 1 અપન આર 1 એટલે 2 પહેલાં 3 અને અહીંયા કેટલા આવશે 6 તો ટોટલી કેટલા આવશે લસાઅ 6 આવશે તો અહીંયા 3 આ 2 ને આ 1 એટલે 3 ગુણ્યા 2 3 ગુણ્યા 1 એટલે 3 2 ગુણ્યા 1 એટલે 2 1 ગુણ્યા 1 એટલે 1 એટલે ટોટલી કેટલું થશે 6 ના છેદમાં 6 માટે આર બરાબર કેટલા આવશે 6/6 ઇઝ ઇક્વલ ટુ 1 ક્લિયર તો આરની કિંમત આપણી કેટલી આવી ગઈ 1 ઓમ આવી ગઈ તો આ રીતના તમારો સરળ અને સિમ્પલ દાખલો પહીતો તો એકદમ સિમ્પલ રીતે તમે સ્ક્રીનશોટ લઈ લો અને તમારી નોટબુકની અંદર સારી રીતે લખી દેજો ચલો નેક્સ્ટ દાખલો જોઈએ નેક્સ્ટ દાખલાની અંદર શું આપ્યું છે આપણને 4 ઓમ 8 ઓમ 12 ઓમ અને 24 ઓમના અવરોધોને સંયોજિત કરતા મહત્તમ અને ન્યૂનતમ અવરોધ શોધો તો એકદમ સિમ્પલ ને સરળ યાદ રાખવાનું છે ભાઈ કે પહેલું તમને જ્યારે પણ મહત્તમ કે કેવું કે મહત્તમ
तो महत्तमनी अंदर मेन वस्तु कई काळजी राखवानी छे कि तमारा दरेके दरेक अवरोधोने तमारे सेमा जोड़वाना छे, हमेशा याद राखजो सेमा जोड़वाना छे, श्रेणी जोड़णमां, तोने तो ज अवरोध केवो मळशे, महत्तम मळशे। माटे समतुल्य अवरोध आर लई लो तो शुं थशे, आर वन प्लस आर टू प्लस आर थ्री प्लस आर फोर। चलो आर वन केटला छे, चार, आर टू आठ, पेला केटला छे बार, अने अहींया केटला आवशे, चौबीस आवशे। चलो तो आनो सरवाळो करो, चौबीस ने बार छत्रीस, छत्रीस ने आठ, चुम्मालीस, चुम्मालीस ने चार, अड़तालीस, तो अड़तालीस ओम अवरोध आ गयो, एटले कुल अवरोध आपणने केटलो आ गयो, अड़तालीस ओम। माटे आ जे अवरोध छे ते केवो आवशे, महत्तम आवशे। नेक्स्ट आपणे जोवानुं छे तेनी अंदर छे न्यूनतम अवरोध। तो न्यूनतम अवरोध कई रीतना मळे, तो न्यूनतम अवरोध शोधो होय तो तमारे दरेके दरेकने सेमा जोड़ी देवाना छे, समांतर जोड़ाणमां। तो एना परथी शुं लखाशे, वन अपन आर इज इक्वल टू वन अपन आर वन प्लस वन अपन आर टू प्लस वन अपन आर थ्री प्लस वन अपन आर फोर। चलो वन अपन आर वन, आर वन की किंमत केटली छे चार, आर टू की किंमत केटली छे आठ, आर थ्री की किंमत केटली छे बार, आर फोर की किंमत केटली छे चौबीस। तो टोटल छेदनी अंदर केटला आवशे, चौबीस आवशे, क्लियर छे। चलो तो हवे अहींया केटला लखाशे, छ, अहींया केटला लखाशे आठतालीस चौबीस, अहींया आवशे बे, अहींया आवशे एक। चलो दरेके दरेकनो गुणाकार करो, छ एका छ, त्रण एका त्रण, બે એકા બે, એક એકા એક, થઈ જશે। તો ટોટલી કઈ રીતના થશે, ચાલો વન અપોન આર બરાબર, તો કે આ ચોવીસ છે, છ ને ત્રણ નવ, નવ ને એક દસ ને બે બાર, એટલે બારના છેદમાં કેટલા થશે, ચોવીસ થશે। માટે આર બરાબર કેટલા આવી જશે, ચોવીસ ભાગ્યા બાર બરાબર બે, ક્લિયર છે। એટલે આપણો આન્સર કેટલો આવશે, બે ઓમ। તો તમે જોઈ શકો છો મહત્તમ અવરોધ કહે ને તો એની કિંમત મોટામાં મોટા અવરોધ કરતાં પણ કેવી આવે છે, મોટી આવે છે બરાબર। અને નાના અવરોધમાં કેવી આવશે, તો તમે જોઈ શકો છો નાનામાં નાનો અવરોધ કેટલો છે, ચાર, પણ એના કરતાં પણ નાની વેલ્યુ આવશે, એટલે કેટલી આવશે, બે, ક્લિયર। ચાલો નેક્સ્ટ આગળ વધીએ, નેક્સ્ટ જે છે તે દાખલો થોડોક વિચિત્ર તો નથી પણ એકદમ સરળ છે, પણ એને ગણવાની જરાક ખાસિયત છે, તે ખાસિયત સમજો। તો એક ઓમ અને દસની છ ઘાત ઓમ ના અવરોધોને આપણે સમાંતરમાં જોડેલા છે, એટલે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર લખીએ કે ભાઈ એક ઓમ અને દસની છ ઘાત ઓમના અવરોધોને સમાંતર જોડાણમાં જોડતા, સેમાં જોડીએ છીએ, સમાંતર, એ તે બાજુ લેવા દઈએ, અહીંયા લખીએ સમાંતર જોડાણમાં જોડતા। ચાલો સમાંતર જોડાણની અંદર જોડીએ તો શું થશે, માટે વન અપન આર બરાબર વન અપન આર વન પ્લસ વન અપન આર ટુ। ચલો વન અપન આર વન એટલે એક, વન અપન આર ટુ એટલે દસની છ ઘાત। હવે દસની છ ઘાત છે ને અહીંયા કેટલા છે, એક જ છે બરાબર, ધ્યાનથી જોજો। તો દસની છ ઘાત છે તો આ દસની છ ઘાત ઉપર ગુણાઈ જાય ને નીચે પણ દસની છ ઘાત જ રહેશે, એટલે અહીંયા દસની છ ઘાત વત્તા એક લખી શકું, જે શું આવશે, વન અપન આર આવશે। તો આર બરાબર કેટલા થશે, દસની છ ઘાત છેદમાં એક વત્તા દસની છ ઘાત। ચલો દસની છ ઘાત એટલે એકની પાછળ છ મીંડા લખી દેવાના, એટલે એક બે ત્રણ ચાર પાંચ ને છ, સેમ નીચે એક બે ત્રણ ચાર પાંચ છ, ક્લિયર, ને પ્લસ એક છે એટલે ટોટલ કેટલું થશે, આ રીતના થશે છેદમાં વન ડબલ ઝીરો વન, ક્લિયર। તો આ તમારો આન્સર આવી ગયો છે, ઇઝી। એમ જોવા જઈએ તો આમાં કંઈ એટલો બધો ફેર પડવાનો નથી આન્સરમાં, તમારો દસની છ ઘાત તમે લખી દો તો પણ ચાલે, એપ્રોક્સ તમારો આન્સર એટલો જ આવે, ક્લિયર છે। ચાલો નેક્સ્ટ આગળ વધીએ, સેકન્ડ વન। ચાલો સેકન્ડ વન શું કીધું છે, એક ઓમ દસ, દસની ત્રણ ને દસની છ, એટલે એક ઓમ દસની ત્રણ ઘાત ઓમ અને દસની છ ઘાત ઓમ ના અવરોધોને સમાંતર જોડાણમાં જોડેલ છે। ચાલો સમાંતર જોડાણમાં આપણે જોડી દીધેલા છે તો કઈ રીતના થશે, તો એકદમ સરળ છે, વન અપન આર બરાબર વન અપન આર વન પ્લસ વન અપન આર ટુ પ્લસ વન અપન આર થ્રી। તો વન અપન આર વન, આર વન એટલે એક, આર ટુ દસની ત્રણ ને આર થ્રી દસની છ, તો લસા તો આપણને ખબર જ છે કેટલો આવશે, દસની છ ઘાત આવશે, ક્લિયર। તો આને દસની છ ઘાત વડે ગુણો તો અહીંયા દસની છ ઘાત પ્લસ આને ત્રણ ઘટે એટલે દસની ત્રણ ઘાત ને અહીંયા એક। ચાલો દસની છ ઘાત એટલે મેં તમને કીધું કે એકની પાછળ કેટલા મીંડા લગાવી દેવાના, છ, આમાં કેટલા આવશે, ત્રણ મીંડા ને અહીંયા એક છેદમાં
एक बे तौन चार पाँच छ लास्ट में वन अपॉन आर आयु माटे आर बराबर दस नी के छ मींडा छेद में हवे जोई लेजो आ त्रण मींडा ने पछी एक छे एटले टोटली केटली आ रीतना लखी शकाय जोजो आ टोटल केटला छे चार आंकड़ा छे एटले अहींया चेन्ज आवशे एटले पहला बे आंकड़ा सेम त्यार पछी शुं लखाशे वन डबल जीरो वन क्लियर छे। तो आ तमारो अवरोध आवी गयो जे कयो छे समतुल्य अवरोध छे क्लियर। तो आ तमारो सीम्पल ने सरल आंसर आवी गयो तो स्क्रीनशॉट लई लो क्लियर छे। तो आ रीतना तमारुं सीम्पल कैल्क्युलेशन पत्युं। હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ત્યારે થિયરી જોઈશું જેની અંદર આપણે ઘણી બધી નવી થિયરી ભણવાની છે અને તેના દ્વારા લગભગ આપણું ચેપ્ટર જે છે તે સમાપ્ત થઈ જશે અને ત્યારબાદ એના દાખલાઓ કેલ્ક્યુલેટ કરીશું ઓકે। તો આની સ્ક્રીનશોટ લઈ લો પહેલાં ફર્સ્ટ। ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં અટકાવીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ। Thank you.